हवामान ખાતાની આગાહી મુજબ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ વહેલી સવારથી પલટો આવ્યો હતો। જિલ્લાના મોડાસા, માલપુર, ભિલોડા, સામળાજી સહિત જિલ્લાના અનેક ઠેકાણે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેતીને વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોએ ઘઉં, મકાઈ, ચણા અને મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું છે, ત્યારે માવઠાને પગલે ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા તેમજ બટાકાના પાકમાં ફૂગનો રોગ આવવાની હાલ ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। બીજી તરફ હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, તેવામાં આ માવઠું થતા ભિલોડા ખાતે છેલ્લા 24 કલાકથી મગફળી વેચવા ઉભેલા ખેડૂતોની મગફળી પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સાથે સાથે બજારના વેપારીઓ દ્વારા પણ ખરીદાયેલી ખુલ્લામાં પડેલી મગફળી પડી જતા વેપારીઓને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે જિલ્લામાં પડેલ માવઠાએ ખેડૂતોને નુકસાન સાથે ચિંતા વધારી છે। અમારો તાલુકામાં વરસાદ આધારિત ખેતી થાય છે। છેલ્લા માર્ચ મહિનાથી ખેડૂત ખેતીનું ખેત પેદાશ વેચી અને અત્યારે મગફળી પકવી અને જ્યારે પોતાની આજીવિકા મેળવી અને સામાજિક વ્યવહાર અને પ્રસંગો કરવા માગતો હોય છે ત્યારે સરકારની નિગમની ખરીદી ખૂબ ધીમી ગતિએ થવાના કારણે આજે ખેડૂતે 2-3 દિવસથી ટ્રેક્ટરો લઈને ઊભા છે ત્યારે એમનું માલ પણ વેચાતું નથી અને એનું તોલાણ થતું નથી અને એના પૈસા મળતા પણ વાર લાગે છે। જૂન મહિનાની ખેતી થયેલી હજી ડિસેમ્બર સુધી એને પૈસા મળતા નથી તો ખેડૂત પોતે પોતાની જાતને ખેડૂત કહેતા શરમાઈ રહ્યો। આ તાત્કાલિક ધોરણે એમનું વજન થાય અને સત્વરે એમના પૈસા મળે, જો આમાં ક્યાંય પણ કચાસ રહે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન થશે અને એ સરકાર કોઈ પણ રીતે અમને દબાઈ દેવાની વાત કરશે તો એ સાંખી નહીં લેવાય એ પણ અમે જણાવીએ છીએ। આજે દિવસ દરમિયાન ઝરમર વરસાદના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા અપાયેલ આદેશ અનુસાર મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે। જિલ્લાના માર્કેટયાર્ડમાં પાકનો ભરાવો થયેલો છે, જેની સામે યોગ્ય નિકાલના અભાવે કમોસમી વરસાદમાં પાક પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન વેપારીઓ અને ખેડૂતોએ ભોગવવાનું આવ્યું છે। પછી અમે લગભગ 5-6-7 વાગે ઘેરની નીકળી ગયા અને એ કોઈ અમાન હતું નહીં, કોઈ સત્તાવાર દ્વારા જાણ પણ નથી કરી કે ભાઈ આ પ્રકારનું છે તો તમે તમારી મગફળીને સલામત કંઈ ઢાંક કોઈ સત્તાવાર દ્વારા કોઈ શેડ કે કોઈ આ વિકૃત વ્યવસ્થાઓ છે નહીં, એમ તો રાતના સવારના વરસાદ પડ્યો જેના કારણે મગફળી બધી પૂરી પલળી ગઈ છે। એમ વરસાદની આગાહીના ભાગરૂપે તમામ મગફળી ખરીદ કેન્દ્ર ઉપર સાવચેતીના પગલાં અગાઉથી લેવામાં આવ્યા હતા, જેના લીધે સુરક્ષિત જગ્યાએ જે પ્રોક્યોર થયેલી મગફળી હતી એ ખસેડવામાં આવેલી હતી અને એમણે પલળે નહીં એવી રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। વરસાદી માહોલ અને વરસાદની હજી 1-2 દિવસની આગાહી ધ્યાને રાખતા આજે અને આવતીકાલે જિલ્લાની અંદર આપણે ખેડૂતોને વિનંતી કરીશું કે આપણો પાક સાચવજો, જેથી કરીને કોઈ પણ જે આપનો હાર્વેસ્ટ થયેલો ક્રોપ છે એને નુકસાન નહીં થાય અને આપણે એને વેચાણ કરવામાં પણ કોઈ મુશ્કેલી નહીં થાય। હવામાન આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડતા હું આપને દ્રશ્ય બતાવીશ કે આ ભિલોડા માર્કેટયાર્ડના દ્રશ્ય છે, જે ખેડૂતો જોડેથી મગફળી લીધેલી હતી જે વેપારીઓ હતા તે આ ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે। આ મગફળી કમોસમી વરસાદના કારણે પૂરેપૂરું માલ પલળી ગયું છે, લાખોનું નુકસાન આવ્યું છે, તેના કારણે હાલ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અને વેપારીઓને પણ રોવાનો વારો આવ્યો છે। હું જે આપણી સાથે એક વેપારી છે એમને પૂછવાની કોશિશ કરીશું, આપનું કેટલાનું માલ હતો અને શું કહેશો? અમારો અંદાજે 20-25 લાખનો માલ પડ્યો હતો, હવે એ કેટલું નુકસાન થયું અમે અંદાજ કરી શકતા નથી, એના પૈસા ઉપજેવા જ નથી કારણ કે વરસાદ વધારે પડી ગયો છે અને માલ બીજો ભીગાઈ ગયો છે। હવે એ માલ અમે સમય મોકલીશું, કેટલા પૈસા ઉપજશે, 18 આવશે કે 25% આવશે એ અમને કંઈ ખ્યાલ આવતો નથી। અમને અત્યારે પોતાને સુધ નથી પડતી કે આ શું કરવું અમારે, કારણ કે વરસાદની ધારણા તો હતી જ, આટલો બધો પડશે એવી કોઈ ધારણા અમને હતી નહીં કે આવું પડતો પડી જશે, વરસાદ અંધારે પડી ગયો છે અહીંયા, એટલે અમને ઉશ્કેલ મુકાઈ આવી ગયા છે, અમને સમજ નથી પડતી શું કરવું અમારે। ચોક્કસથી જે વરસાદના કારણે ખેડૂતોને અને વેપારીઓને પડતા ઉપર પાટું વાગ્યો તેના કારણે બહુ જે મુશ્કેલીનો ભોગ બનવું પડી રહ્યો છે। રાકેશોડ, અરવલ્લી સમાચાર, ભિલોડા। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।